નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ અગિયાર સપ્ટેમ્બર બે હજાર વીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરન્ટ અફેર અને આગામી પરીક્ષામાં પૂછાય ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ સૌપ્રથમ જોઈએ અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા બંધારણ અને કમ્પ્યુટરના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ બધા જ પ્રશ્નોના જવાબો જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે તમારા કેટલા જવાબો સાચા છે અને ત્યારબાદ તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે કે દસમાંથી કેટલા માર્ક્સ આવ્યા છે તો વિડીયોને પોઝ કરો અને તમે તમારા જવાબો લખવાનો છે કમેન્ટ બોક્સમાં અને હું વિડીયોને આગળ વધારું છું સાહિત્ય વિશેષમાં આજે તમારા માટે જે રિવિઝન છે તે સાહિત્યકારનું નામ છે નરસિંહરાવ ભોળાભાઈ દિવેટિયા એમનું નામ આવે એટલે તમારે યાદ રાખવાનું છે મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો આ પ્રખ્યાત છે પરીક્ષામાં અવારનવાર પૂછાતું હોય છે ઓલરેડી આપણે આમના વિશે ભણી ચૂક્યા છીએ અને આજે તમારા માટે તેમનું રિવિઝન છે હવે જોઈએ અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા સાહિત્યના પ્રશ્નો જેમાં પ્રથમ સવાલ છે કે કવિ નાનાલાલનો દલપતરામ સાથે સો સંબંધ હતો તો જવાબ રહેશે બાપ દીકરાનો જે દલપતરામ હતા તેઓ પિતા હતા અને નાનાલાલ તેમના પુત્ર હતા અને પરીક્ષામાં આ સવાલ અવારનવાર પૂછાય છે એ પણ યાદ રાખી લેજો સેકન્ડ સવાલ છે સત્યપ્રકાશ સાપ્તાહિક કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું તો જવાબ રહેશે કરસન મૂળજી કોના દ્વારા કરસન મૂળજી દ્વારા ત્યારબાદનો ત્રીજો સવાલ છે કે 20મી સદી આ જે સામાયિક છે તેના તંત્રી કોણ હતા તો હાજી મોહમ્મદ અલ્લા રખિયા શિવજી અને ચોથો સવાલ છે જ્ઞાતિ નિબંધના લેખક કોણ છે તો જવાબ રહેશે કવિ દલપતરામ જ્ઞાતિ નિબંધ ભૂત નિબંધ વગેરે કવિ દલપતરામે લખેલું છે આ ઉપરાંત પાંચમો સવાલ છે કે ભવાઈ ભજવા માટે નીચેના પૈકી કયું વાજિંત્ર અનિવાર્ય છે તો ભૂંગળ જોઈએ શું જોઈએ ભૂંગળ જોઈએ અને ભવાઈની વાત થાય ને મિત્રો તો તમારે એક નામ યાદ રાખવાનું છે કયું નામ છે અસાઈ ઠાકર અને કૃષ્ણકાંત કકડિયા છે તેઓ પણ ભવાઈ સાથે જ સંકળાયેલા છે અને તેમના વિશે પણ પરીક્ષામાં સવાલ પૂછાતો હોય છે તો આ પ્રશ્નમાંથી તમારે આટલું યાદ રાખવાનું છે હવે આપણે ચાલુ કરીશું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો જવાબ રહેશે દસમી સપ્ટેમ્બરના રોજ વર્લ્ડ સુસાઇડ પ્રિવેન્શન ડે ક્યારે ઉજવવામાં આવે છે દસમી સપ્ટેમ્બરના રોજ દર વર્ષે તો મિત્રો દસમી સપ્ટેમ્બરના રોજ ઇન્ટરનેશનલ એસોસિએશન ફોર સુસાઇડ પ્રિવેન્શન દ્વારા વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે દિવસ મનાવવાનો હેતુ એટલો છે કે વિશ્વભરમાં એવી જાગૃતિ આવે કે આત્મહત્યા છે ને તેને રોકી શકાય છે મિત્રો અને તે કોઈ સોલ્યુશન નથી એના માટે જ આના વિશે જાગૃતિ લાવવા માટે જ આ દિવસને મનાવવામાં આવે છે અને બે હજાર વીસની તેની થીમ છે વર્કિંગ ટુગેધર ટુ પ્રિવેન્ટ સુસાઇડ એટલે કે આત્મહત્યાને રોકવા માટે સાથે મળીને કામ કરવું હવે ઇન્ટરનેશનલ એસોસિએશન ફોર સ્યુસાઇડ પ્રિવેન્શન ટુ થાઉઝન્ડ થ્રીથી વિશ્વની આત્મહત્યા નિવારણ દિવસને વિશ્વની વિવિધ પ્રવૃત્તિઓ સાથે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસનું આયોજન કરવા માટે એ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને વર્લ્ડ ફેડરેશન ફોર મેન્ટલ હેલ્થ જોડે ભાગીદારી કરે છે એટલે જોડે મળીને ઉજવે છે અને પ્રોફેસર એરવિન રિંગલ્સ અને ડોક્ટર નોર્મન ફેબ્રો દ્વારા ઓગણીસો માં સ્થાપવામાં આવેલ હતું આવતું ઇન્ટરનેશનલ એસોસિએશન ફોર સુસાઇડ પ્રિવેન્શન જે એક બિન સરકારી એટલે કે એનજીઓ નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન છે અને આત્મહત્યા અને આત્મહત્યાના વર્તનને રોકવા તેના પ્રભાવને ઘટાડવા અને શિક્ષણવિદો માનસિક આરોગ્ય વ્યવસાયિકો કટોકટી કામદારો સ્વયંસેવકો અને આપઘાતથી બચી ગયેલા લોકો માટે એક મંચ પ્રદાન કરે છે આ અને આ જે સંસ્થા છે ને તે સિત્યોતેર દેશોના વ્યવસાયિકો અને સ્વયંસેવકો આમાં સામેલ છે શેમાં ઇન્ટરનેશનલ એસોસિએશન ફોર સ્યુસાઈડ પ્રિવેન્શનમાં અહીંયા વાત થઈ છે મિત્રો ઇમ્પોર્ટન્ટ ડે વિશેની તો સપ્ટેમ્બર મહિનાના ઇમ્પોર્ટન્ટ ડે અહીં મેં દર્શાવેલા છે અત્યાર સુધીમાં આપણે પાંચ દિવસ યુજવેલા છે ઓકે આમ તો આમ પાંચ થઈ શકે અને આમ વધારે છે તો એ તમે એકવાર એનું રિવિઝન કરી લેજો ત્યારબાદનો સેકન્ડ સવાલ છે તાજેતરમાં કોના દ્વારા પી એમ એમ એસ યોજના લોન્ચ કરવામાં આવી છે તો જવાબ રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના આવનારી પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્યારે લોન્ચ કરવામાં આવી તો દસ સપ્ટેમ્બરના રોજ આ એકદમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે આવનારી પરીક્ષા માટે મિત્રો યાદ રાખી લેજો તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિજિટલ રીતે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના લોન્ચ કરી છે બિહારના મધેપુરા ખાતે એક યુનિટ ફિશ ફિલ્ડ મિલ અને પટણા ખાતે ફિશ ઓન વ્હીલના બે યુનિટ જે છે તે બ્લુ ક્રાંતિ બ્લ્યુ ક્રાંતિ અંતર્ગત તેનું પણ ઉદ્ઘાટન કર્યું છે અને આની સાથે સાથે એક ઈ ગોપાલ એપ્લિકેશન પણ લોન્ચ કરી છે યાદ રાખજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ઈ ગોપાલ એપ્લિકેશન હવે આ જે યોજના છે તેનો ઉદ્દેશ એવો છે કે બે હજાર ચોવીસ પચીસ સુધીમાં માછલીનું જે ઉત્પાદન છે તે સિત્તેર લાખ ટન સુધી વધારવાનો છે અને ખેડૂતોની જે માછલી માછલીનો જે ઉછેર કરતા હોય ને તેવા ખેડૂતોની આવકનો બમણી કરવાનું છે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રના પાકને તેનું જે નુકસાન હોય તે નુકસાનને વીસ ટકાથી ઘટાડીને દસ ટકા સુધી લાવશે અને ભારતમાં મસ્ મત્સ્ય ઉદ્યોગના જે ટકાઉ વિકાસ પર કેન્દ્રિત છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પર અને તેનો અમલ બે હજાર વીસ એકવીસ અને બે હજાર ચોવીસ પચીસ વચ્ચે કરવામાં આવશે આ ઉપરાંત આપણે ગઈકાલે ચર્ચા કરી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા રાજસ્થાનના જયપુરમાં પત્રિકા ગેટનું ઉદઘાટન કર્યું છે જયપુરમાં જવાહરલાલલાલ નહેરુ જવાહરલાલ નહેરુ માર્ગ પર પત્રિકા જૂથ દ્વારા પત્રિકા ગેટ બનાવવામાં આવ્યો છે આ એક સ્મારક છે જે રાજસ્થાનની સાંસ્કૃતિક વારસો અને સ્થાપત્ય શૈલીને પ્રતિબિંબિત કરે છે આ ઉપરાંત વાત કરીએ તો રાજસ્થાનની કલા હસ્તકલા સાંસ્કૃતિક વારસો છે તેના એક માળખામાં એકીકૃત કરવાનો આ એક પ્રયાસ કહી શકીએ કોને પત્રિકા ગેટનું જે ઉદઘાટન કર્યું ને પત્રિકા ગેટની વાત કરી રહ્યો છું તો આ પ્રશ્નમાંથી આટલી બાબતો યાદ રાખજો જોઈએ નેક્સ્ટ પ્રશ્ન ત્યારબાદનો ત્રીજો સવાલ છે કે દક્ષિણ ભારતની પ્રથમ કિસાન ટ્રેન કયા રાજ્યથી રવાના થઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ આજે મિત્રો ઘણા બધા સવાલ એવા છે ને જે પરીક્ષામાં સો ટકા પૂછાય એવા ઇમ્પોર્ટન્ટ છે તો જવાબ રહેશે આંધ્રપ્રદેશ કિસાન રેલ યાદ રાખજો ભારતની સેકન્ડ નંબરની રેલ છે અને દક્ષિણ ભારતની પ્રથમ છે તો ચર્ચા કરી લઈએ દક્ષિણ ભારતની પ્રથમ રેલવે વિશે તો આંધ્રપ્રદેશના અનંતપુરથી દિલ્હીના આદર્શનગર રેલવે સ્ટેશન પર રવાના થઈ અને આંધ્રપ્રદેશના સીએમ છે જગનમોહન રેડ્ડી અને કેન્દ્રીય કૃષિ મંત્રી છે નરેન્દ્રસિંહ તોમર તેઓએ નવી દિલ્હી અને અમરાવતીની વિડીયો લિંક દ્વારા આને રવાના કરી છે ચૌદ પાર્સલ વાનથી ભરેલ આ ટ્રેન ચાલીસ કલાકમાં એકવીસો પચાસ કિલોમીટરનું અંતર કાપશે તમને મિત્રો ખબર હશે આ જે છે તે બીજી ટ્રેન કહી શકાય ભારતમાં તો પ્રથમ ટ્રેન છે તે સાત ઓગસ્ટ બે હજાર વીસના રોજ સાપ્તાહિક ટ્રેન તરીકે શરૂ કરી હતી મહારાષ્ટ્રના દેવલાલીથી બિહારના દાનાપુર વચ્ચે પરંતુ તેની માંગ વધી ગઈ ને તો સાપ્તાહિક દ્વિસાપ્તાહિક કરી એટલે કે અઠવાડિયામાં બે વખત ચલાવવામાં આવશે અને હવે આજે બીજી કિસાન રેલ ચાલુ કરી છે તો તેનાથી તો બેનિફિટ થવાનું જ છે રેલવે મિનિસ્ટરની વાત કરવી મિત્રો રેલવેની વાત થઈ જાય તો પિયુષ ગોયલ છે અને રેલવે બોર્ડના અધ્યક્ષ કોણ છે વી કે પ્રસાદ અને સીઈઓ પણ તેઓ જ બન્યા છે તાજેતરમાં તેમને સીઈઓ બનાવવામાં આવ્યા છે રેલવેની વાત થઈ ફટાફટ રિવિઝન કરી લઈએ તો અમદાવાદ રેલવે વિભાગ દ્વારા આપણા અમદાવાદ રેલવે સ્ટેશન પર બેગેજ સેનિટેશન અને રેપિંગ મશીનનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ ઉપરાંત હરિયાણાના સોહના નજીક વિશ્વની પહેલી ઇલેક્ટ્રિફાઈડ ડબલ સ્ટેક કન્ટેનર ટનલ બનાવવામાં આવી રહી છે ભારતની સૌથી શક્તિશાળી ટ્રેન કઈ છે એટલે કે શક્તિશાળી એન્જિન તો કયું છે વાઘ ડબલ્યુ એ જી વન ટુ બી બાર હજાર હોર્સ પાવરનું છે અને તેનો નંબર આપવામાં આવે છે સિક્સ ડબલ જીરો ટુ સેવન આ બધું મિત્રો ઇમ્પોર્ટન્ટ છે કેટલા હોર્સ પાવરનું છે તેનો નંબર શું છે તેનું નામ શું છે પરીક્ષામાં પૂછાઈ શકે છે અને બે હજાર ત્રેવીસ સુધીમાં ભારતનો ભારતીય રેલવે એવો લક્ષ્ય રાખ્યો છે જે પૂર્વોત્તર રાજ્યો છે તેની રાજધાનીને રેલવે નેટવર્કથી જોડવાનો છે અને બે હજાર ત્રીસનો લક્ષ્ય છે કે ગ્રીન રેલવેમાં રૂપાંતરિત કરવાનો છે અને ભારત હેવી ઇલેક્ટ્રિકલ જોડે લિમિટ જોડાણ કર્યું છે ભારતીય રેલવે સોલર પાવર પ્લાન્ટ માટે અને સોલર પાવર પ્લાન્ટની વાત થઈ તો મધ્યપ્રદેશના બીના ખાતે તે સ્થાપવામાં આવશે કેપેસિટી એક પોઈન્ટ સાત મેગાવોટની છે આ ઉપરાંત એક બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બે જુલાઈના રોજ ભારતીય રેલવેએ ભારતની સૌથી લાંબામાં લાંબી માલગાડી ચલાવીને કીર્તિમાન સ્થાપિત કરી દીધો છે કેટલી મોટી લાંબી હતી બે પોઈન્ટ આઠ કિલોમીટર લાંબી નામ શું છે તેનું શેષ શેષનાગ અને નાગપુરથી કોરબા સ્ટેશન સુધી ચાલી હતી અને ભારતીય રેલવે પોતાનું વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ છે તે ભુવનેશ્વરમાં બનાવ્યું છે તો મિત્રો હું આશા રાખું છું તમને ભણવાની મજા આવી રહી હશે તો ભણવાની મજા રહી હોય તો વિડીયોને લાઈક શેર કરી લેજો અને જે મિત્રોએ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તેઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને આજના આપણા વિડિયોનો ટાર્ગેટ રાખ્યો છે એક હજાર લાઇકનો અને દરેક મિત્ર તેમના ત્રણ મિત્રોને આ વિડીયો શેર કરશે જો પસંદ આવ્યો હોય તો જેથી તે તેઓ પણ બીજા ત્રણ મિત્રોને શેર કરે એવું પણ તમને તમને કહેજો જેથી કરીને બધા જ મિત્રો સુધી આપણા વિડીયો પહોંચી શકે બધાને આનો લાભ મળવો જોઈએ મિત્રો ફ્રીની વસ્તુ છે તો તમારે વેચવી જ જોઈએ અને આજના વિડીયોની પીડીએફ અને અગાઉના બધા વિડીયોની પીડીએફ તમને આપણી ટેલિગ્રામ ચેનલ પરથી એક સાથે મળી રહેશે જેની લિંક નીચે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી છે તો આજના આજે આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો ડેલી કરંટ અફેરની પીડીએફ માટે ચોથો સવાલ છે તાજેતરમાં જ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના નવા ચીફ તરીકે કોની નિમણૂક થઈ છે તો પરેશ રાવલ બોલીવુડના અભિનેતા છે પરેશ રાવલ તેઓની નિમણૂક થઈ છે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના નવા ચેરમેન અથવા તો ચીફ તરીકે તમે જે પણ કહો તો તેઓ તમને ખ્યાલ હશે મિત્રો લોકસભાના સાંસદ હતા અમદાવાદ આઈ થિંક અમદાવાદ ઈસ્ટ માટેના અને બોલીવુડ અભિનેતા છે અને રામ આપણા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી દ્વારા તેમની આ જે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા ડ્રામા છે તેના નવા ચીફ તરીકે નિમણૂક કરવામાં આવી છે હવે તેમની ત્રીસ વર્ષની કારકિર્દી છે અને ઓગણીસો ચોરાણુંમાં તેમને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો અને બે હજાર ચૌદમાં તેમને પદ્મશ્રી આપવામાં આવ્યો હતો એ પણ યાદ રાખ લેજો હવે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા છે ને તે વિશ્વની અગ્રણી થિયેટર તાલીમ સંસ્થાઓ છે અને ભારતમાં એકમાત્ર છે યાદ રાખજો આ ઉપરાંત આપણે વાત કરીએ તો સંગીત નાટક એકાદમી દ્વારા તેની રચના ઘટક તરીકે ઓગણીસસો ઓગણસાઠમાં કરવામાં આવી હતી અને ઓગણીસો પંચોતેરમાં તે સ્વતંત્ર સંસ્થા બની ગઈ હતી હવે એક સ્વાયત્ત સંસ્થા તરીકે નોંધણી કરાઈ છે મિત્રો થોડું રિવિઝન જોઈએ તો ગઈકાલે આપણે ચર્ચા કરી હતી સર ડેવિડ બરોની તો વર્ષ બે હજાર ઓગણીસ માટે તેમને પ્રતિષ્ઠિત ઇન્દિરા ગાંધી પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે તેઓ અંગ્રેજી પ્રસારણકર્તા અને ઇતિહાસકાર છે બીબીસી નેચરલ હિસ્ટ્રી યુનિટ લખવા અને પ્રસ્તુત કરવા માટે તેઓ પ્રખ્યાત છે ત્યારબાદનો પાંચમો સવાલ છે તાજેતરમાં જ પ્લેયર સ્પોર્ટના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે તો જવાબ રહેશે ઉપરયુક્ત બંને સ્મૃતિ મંધાના જેઓ પણ એક ક્રિકેટર છે અને ભુવનેશ્વર કુમાર આ બંને ક્રિકેટરો છે અને બંને બન્યા છે પ્લેયર સ્પોર્ટ પ્લેયર સ્પોર્ટના બ્રાન્ડ એમ્બેસેડર તો આ પ્લેયર સ્પોર્ટ છે તે ફેન્ટસી સ્પોર્ટ્સ ગેમિંગ પ્લેટફોર્મ છે અને આ બંનેને બનાવવામાં આવે છે બ્રાન્ડ એમ્બેસેડર હવે તેઓ કાલ્પનિક રમતો અને ગેમિંગ એપ્લિકેશન છે યાદ રાખજો જે પ્લે સ્પોર્ટ છે ને તેના વપરાશકર્તાઓને કાલ્પનિક ક્રિકેટ રમવા દે છે એટલે ગેમ આપણે રમી શકીએ છીએ સિમ્પલ હવે આ જે ભાગીદારી કરી છે આ જે બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે તો તે તેમને ફાયદો શું થશે તો આગામી જે અભિયાનો હોય તેમના તેમાં તેઓ જોડાશે અને વિવિધ પ્રવૃત્તિઓ કરીને તેઓ જે પ્લેયર્સ હોય તેઓને પ્રોત્સાહન આપશે તો એ પણ યાદ રાખી લેજો જોઈએ નેક્સ્ટ પ્રશ્ન હવે જોઈએ આપણે ન્યૂઝ ફટાફટ પ્રથમ સવાલ છે કે તાજેતરમાં સો ઇન્ટરનેશનલ ગોલ કરવાવાળો વિશ્વનો બીજો ફૂટબોલર કોણ બન્યો છે સો ઇન્ટરનેશનલ ગોલ ક્રિસ્ટિયાના રોનાલ્ડો તમે ઇમેજમાં જોઈ શકો છો આ છે ક્રિસ્ટિયાના રિનાલ્ડ રોનાલ્ડો જેઓ બની ગયા છે વિશ્વના બીજા નંબરના એવા ફૂટબોલર જેઓએ સો ઇન્ટરનેશનલ ગોલ કર્યા છે તો મિત્રો ચર્ચા કરીએ તો નેશન્સ કપમાં સ્વીડનની વિરુદ્ધ તેઓએ સોમો સોમો પોતાનો ગોલ કર્યો હતો અને તેમણે ટોટલ એકસો પાસઠ મેચમાં એકસો એક ગોલ કર્યા છે અને યુરોપના તેઓ એવા પ્રથમ ખેલાડી બન્યા છે જેમણે આટલા આ એચિવ કર્યું હોય હવે પ્રથમ નંબર પર કોણ છે આ તો બીજા નંબરના બન્યા છે ને તો પ્રથમ નંબર પર છે ઈરાનના અલી દેઈ કોણ છે અલી દે ઈ જેઓએ એકસો ઓગણપચાસ મેચની અંદર એકસો નવ ગોલ કર્યા છે કેટલા કર્યા છે વન ઝીરો નાઇન હવે ફૂટબોલની આપણે વાત કરીએ અને આપણા ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટનનું નામ ના લઈએ તો તો એ પછી ખરાબ જ વાત કહેવાય કોણ છે સુનિલ છેત્રી તેઓ દસમા નંબર પર છે અને તેઓએ એકસો પંદર મેચમાં બોતેર ગોલ કર્યા છે લિયોનલ મેસી છે ને મિત્રો તમે નામ સાંભળ્યું છે એમના કરતાં પણ આપણે આગળ છે યાદ રાખજો આપણા સુનિલ છેત્રી લિયોનલ મેસી છે ને આઈ થિંક અગિયારમા નંબર પર છે હવે તમારા માટેનો પ્રશ્ન છે કે સુનિલ છેત્રી છે તેઓ એક તેઓ આપણા પૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલી જોડે એક એક પર્ટિક્યુલર કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે તેનું નામ શું છે કમેન્ટ બોક્સમાં લખો સેકન્ડ સવાલ તાજેતરમાં ફિચ રેટિંગે વર્ષ બે હજાર વીસ એકવીસ માટે ભારતની જીડીપી કેટલો રહેવાનો અનુમાન લગાવ્યો છે તો માઇનસ દસ પોઈન્ટ પાંચ ટકા રહેવાનો અનુમાન લગાવ્યો છે ફિચ રેટિંગે તમને ખબર હશે જો તમે મારા ડેલી કરંટ અફેર જોતા હશે તો આપણે અગાઉ ચર્ચા કરી હતી નેશનલ સ્ટેટિસ્ટિક ઓફિસે ભારતનું આપણે પ્રથમ ક્વાર્ટરમાં જે જીડીપી છે તે માઇનસ ત્રેવીસ પોઈન્ટ નવ રહેવાનું અનુમાન લગાવ્યું હતું આ ઉપરાંત ઇન્ડિયા રેટિંગે પણ પોતાનું જારી કર્યું છે જે રેટિંગ છે બે હજાર વીસ એકવીસ માટેનું માઇનસ અગિયાર પોઈન્ટ આઠ કેટલું છે માઇનસ અગિયાર પોઈન્ટ આઠ ત્રીજો સવાલ તાજેતરમાં જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલના મુખ્ય સચિવ કોણ બન્યા છે તો નીતિશ્વર કુમાર કોણ બની ગયા છે નીતિશ્વર કુમાર જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ કોણ છે તો મનોજ સિન્હા અને તેમના જ પ્રિન્સિપલ સેક્રેટરી બની ગયા છે નીતિશ્વર કુમાર અને જમ્મુ કાશ્મીરનું નામ લો તો આપણે ગઈકાલે ગઈકાલે નહીં બે દિવસ પહેલાં ચર્ચા કરી હતી કે મનોજ સિન્હાએ વહીવટી સેવા અધિકારીઓ માટે સ્પેરો નામનું પોર્ટલ લોન્ચ કર્યું હતું સ્પેરોનું ફૂલ ફોર્મ શું થાય છે સ્માર્ટ પરફોર્મન્સ એપ્રેઝલ રિપોર્ટ રેકોર્ડિંગ ઓનલાઈન વિન્ડો યાદ રાખી લેજો તમારા માટેનો સિમ્પલ સવાલ કે જમ્મુ કાશ્મીરમાંથી એક કલમ નાબૂદ કરવામાં આવી હતી જ્યારે જમ્મુ કાશ્મીર રાજ્ય હતું એ કલમ કઈ હતી કમેન્ટ બોક્સમાં લખીને જણાવો આ ઉપરાંત જમ્મુ કાશ્મીરની પાંચ ઓફિશિયલ ભાષા બનશે હિન્દી ઉર્દુ ઇંગ્લિશ કાશ્મીરી ડોંગરી અને જમ્મુ કાશ્મીરમાં કાશ્મીરી જીઆઈ ટેગ મળ્યો છે એ પણ યાદ રાખજો ચોથો સવાલ તાજેતરમાં કયા રાજ્ય સરકાર દ્વારા દેશની પ્રથમ ઇન્ટીગ્રેટેડ એર એમ્બ્યુલન્સ શરૂ કરવામાં આવી છે તો કર્ણાટક રાજ્ય સરકાર દ્વારા કર્ણાટકના સીએમ છે બી એસ તેઓ તેઓએ આ શરૂ કર્યું છે હવે જો વાત કરીએ ને મિત્રો તો ઇન્ટરનેશનલ ક્રિટિકલ એર ટ્રાન્સપોર્ટ ટીમ અને એવિએશન ટેકનોલોજી ફર્મ જેનું નામ છે કિયાતી આ બંને સાથે મળીને આને શરૂ કરી છે હવે કર્ણાટકમાં શરૂ થઈ છે તો કર્ણાટકની વાત કરીએ કેપિટલ બેંગલુરુ છે બેંગ્લુરુમાં બેંગલુરુ છે તેને સિલિકોન વેલી ઓફ ઇન્ડિયા કહેવાય છે આઈટી હબ કહેવાય છે અને સીએમ છે બીએસ યેદીયુરપ્પા ગવર્નર વજુભાઈ વાળા છે ભારત ઓકે ભારત નહીં પરંતુ અઢાર જૂનના રોજ માસ્ક દિવસ એક મનાવવામાં આવ્યો હતો કોણે મનાવ્યો હતો કર્ણાટકે યાદ રાખજો અઢાર જૂનના રોજ ત્યારબાદ પાંચમો સવાલ તાજેતરમાં કઈ કંપનીએ પોતાના એરક્રાફ્ટનું નામ કલ્પના ચાવલા પર રાખ્યું છે જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો કલ્પના ચાવલા તો નોર્થ રોપ ગ્રુમેન હવે આ જે નોર્થ યુરોપ ગ્રુમેન છે તે અમેરિકાની એરોસ્પેસ કંપની છે પ્રાઇવેટ એરોસ્પેસ તેણે પોતાના જે લોન્ચ થવાવાળા સાયન્સ સ્પેસ ક્રાફ્ટ છે તેનું નામ આમના પર રાખ્યું છે હવે તમે કલ્પના ચાવલાને તો ઓળખતા જશો આપણા ભારત પ્રથમ ભારતીય અંતરિક્ષયાત્રી મહિલાઓ મહિલામાં વાત કરું છું તો યાદ રાખી લેજો બીજા નંબરના કોણ હતા બીજા નંબરના કોણ હતા સુનિતા વિલિયમ્સ હવે જોઈએ અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા બંધારણના પ્રશ્નો પ્રથમ સવાલ છે કે ભારતમાં મત આપવાનો અધિકાર કઈ બાબતને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે તો ઉંમરને ઉંમર અઢાર વર્ષ થાય એટલે તમે મત કરી મતદાન કરી શકો ભારતના રહેવાસી હો તો સેકન્ડ છે કે રાજ્યપાલની નિમણૂંકના શપથ કોના દ્વારા લેવડાવવામાં આવે છે તો રાજ્યપાલ આવે એટલે મોસ્ટ ઓફ તમારે સ્ટેટ લેવાનું એટલે સ્ટેટના જે મુખ્ય ન્યાયાધીશ હોય હાલમાં કોણ છે આપણા બોલો ગુજરાતના મુખ્ય ન્યાયાધીશ કોણ છે તો જવાબ રહેશે વિક્રમનાથ અને સી જેઆઈ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા કોણ છે કમેન્ટ બોક્સમાં લખો હું થોડા ટાઈમમાં તમને જણાવું છું ભારતના સર્વોચ્ચ ન્યાયાલયમાં નિમણૂક પામનાર સર્વોચ્ચ સોરી સૌ પ્રથમ ગુજરાતીનું નામ જણાવો હરિલાલ કણિયા કોણ છે હરિલાલ કણિયા હવે જો એવું પૂછાય કે પ્રથમ ગુજરાતી તો પણ હરિલાલ કણિયા અને પ્રથમ ભારતીય પ્રથમ ભારતીય ઓકે હા એટલે પ્રથમ પ્રથમ સર્વોચ્ચ ન્યાયાલયના પ્રથમ જજ પૂછાય તો પણ તેઓ જ આવશે કેમકે તેઓ ગુજરાતી હતા અને પ્રથમ બન્યા હતા તો હરિલાલ કણીયાનું નામ યાદ રાખવાનું છે પરીક્ષામાં પૂછાતું હોય છે અને હમણાં મેં તમને કીધું તે પ્રમાણે સીજેઆઈ આપણા હાલમાં સીજેઆઈ કોણ છે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સરદ અરવિંદ બોબળે તેઓ સુડતાલીસમાં નંબરના છે એ પણ યાદ રાખી લેજો હાઈકોર્ટ હોય તેના જજની નિવૃત્તિ વય કેટલી હોય મિત્રો બોલો બોલો હાઈકોર્ટના જજની એટલે અને આમના સુપ્રીમ કોર્ટના જજની કેટલી હોય બંને મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવો ચોથો સવાલ ભારતના બંધારણ દ્વારા સ્વીકૃત સ્વત્યમ એવું જે તે સૂત્ર કયા પ્રાચીન ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે મુકકોપ સોરી મુંડકોપની સદમાંથી સાધી મુંડકોપની સદમાંથી લેવામાં આવ્યું છે પાંચમો સવાલ છે કે ભારતના બંધારણના કયા અનુચ્છેદ અન્વયે સરકારી નોકરીઓ સરકારી અધિકારીઓને નોકરી બાબતોમાં સંરક્ષણ આપેલું છે ત્રણસો અગિયાર યાદ રાખવાનું શું યાદ રાખવાનું ત્રણસો અગિયાર હવે જોઈએ અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા કમ્પ્યુટરના પ્રશ્નો પ્રથમ સવાલ છે નીચેના પૈકી કોના દ્વારા અથવા તો કોના ઉપયોગથી રમત જે રમીએ ને પરંતુ કઈ રમત કમ્પ્યુટરમાં રમવાવાળી રમત છે તે ઝડપથી રમી શકાય છે તો જોઈસ્ટીકથી સેકન્ડ સવાલ માઇક્રોસોફ્ટ ઓફિસમાં શેનો સમાવેશ થતો નથી એક્સેલ હોય છે યસ પાવર પોઈન્ટ હોય ને વર્ડ હોય એન્ડ્રોઈડ હોય ના હોય કેમ કેમ કે એન્ડ્રોઈડ તે એક પોતે મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ છે જે મોસ્ટ ઓફ સ્માર્ટફોનોમાં આવતી હોય છે જો તમે એપલનો આઈફોન વાપરતા હશો તો તેમાં આયોસ હશે અને તેના સિવાયના જે ફોન તમે વાપરતા હશો અત્યારની કન્ડિશનમાં તો નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન પરસન્ટ તે એન્ડ્રોઈડનો ફોન હશે સપોઝ સેમસંગનો સેમસંગનો જો જૂનો બાડા ઓએસવાળો હોય નોકિયાનો બહુ જૂનો સેમિયન ઓએસવાળો હોય જે આજથી પાંચ સાત વર્ષ પહેલાં પતી ગયા હતા તો અલગ વસ્તુ છે અને આપણે તમને વચ્ચે મિત્રો કહ્યું હતું કે ટેકનોલોજીના વિડીયો બનાવશું પરંતુ વચ્ચે એવું થયું ને કે મારી હેલ્થ થોડી ખરાબ થઈ હતી અને પછી આખી લિંક થોડી તૂટી ગઈ એટલે બનાવી ના શક્યો હવે આ વખતે આ આ વખતે બે ત્રણ દિવસની અંદર ટ્રાય કરું છું ત્રીજો સવાલ પેન્ટિયમ કમ્પ્યુટરના કયા ભાગ સાથે સંકળાયેલ છે તો પેનટીએમના શું આવે માઇક્રો પ્રોસેસર એટલે પેન્ટિયમ એક બ્રાન્ડ છે શું છે બ્રાન્ડ છે અને કંપનીનું નામ શું છે ઇન્ટેલ તો ઇન્ટેલના આવે છે માઇક્રો પ્રોસેસર જેનું નામ છે બ્રાન્ડ સોરી જેનું નામ છે પેન્ટિયમ અને અત્યારે આ કોર આઈ થ્રી કોર આઈ ફાઈવ આઈ સેવન આવી રીતના આવે છે ત્યારબાદ ચોથો સવાલ કમ્પ્યુટરમાં કયા પ્રોગ્રામથી જોવામાં આવેલ દરેક પેજની કોપી થાય છે અને તેની અનુક્રમણિકા બની રહેશે મિત્રો આ સવાલ હું માનું ત્યાં સુધી તમે અત્યાર સુધી ક્યાંય નહીં ભણ્યા હોય યાદ રાખજો આવો સવાલ જો પરીક્ષામાં પૂછાય તો તમે કન્ફ્યુઝ થઈ શકો છો તો જવાબ રહેશે વેબ ક્રાવલર ઓકે વેબ ક્રાવલર હોય તેમાંથી તેનાથી તમે સર્ચથી તમે શું થઈ શકે તે દરેક પેજ હોય એની કોપી બનાવે સેવ કરી રાખે અને તેની ઇન્ડેક્સ બનતી રહે એટલે યાદ રાખજો આવું પૂછાય તો પરીક્ષામાં આવડવું જોઈએ ત્યારબાદનો પાંચમો સવાલ કઈ ભારતીય સંસ્થાએ સુપર કોમ્પ્યુટર પ્રથમ વિકસાવ્યું હતું તો ખબર જ છે ને સીડેક સીડેકનું ફૂલ ફોર્મ શું છે તો સેન્ટર ફોર ડેવલોપિંગ એડવાન્સ કોમ્પ્યુટિંગ અને પ્રથમ કોમ્પ્યુટરનું નામ શું હતું પરમ એટ થાઉઝન્ડ શું હતું પરમ એટ થાઉઝન્ડ તો એ પણ યાદ રાખજો હવે મિત્રો જોઈએ અગાઉની ગઈકાલને પૂછેલા સવાલોના જવાબો પ્રથમ સવાલ છે કે તાજેતરમાં કોણે ધ સ્ટેટ ઓફ યંગ ચાઇલ્ડ ઇન ઇન્ડિયા રિપોર્ટ બહાર પાડ્યો છે વેંકૈયા નાયડુ આપણા ઉપરાષ્ટ્રપતિ સેકન્ડ સવાલ તાજેતરમાં કોના દ્વારા એચએસટીડી વીનું સફળતાપૂર્વક ફ્લાઇટ પરીક્ષણ થયું છે ડીઆરડીઓ દ્વારા હવે જોઈએ ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનો છે પ્રથમ સવાલ છે તાજેતરમાં કોણે ગુજ રાજસ્થાનમાં પત્રિકા ગેટનું ઉદ્ઘાટન કર્યું હમણાં જ આપણે ભણી ચૂક્યા છીએ આઈ થિંક તમને આવડો જ જોઈએ જવાબ અને કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો સેકન્ડ સવાલ તાજેતરમાં આવેલા રિપોર્ટ અનુસાર સાક્ષરતામાં પ્રથમ ક્રમાંકે કયું રાજ્ય છે તો જેને જવાબ આવ્યો તેને મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કારન્ટ અફેર અને આગામીની પરીક્ષામાં પૂછાય ગયેલા કેટલા ઇમ્પોર્ટન્ટ સવાલો તેના જબોની સાથે મિત્રો હું આશા રાખું છું તમને વિડીયો પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો યુટ્યુબ ચેનલને હજુ પણ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે